આયુષ્યભવ કાર્યક્રમનું વર્ચ્યુઅલ લોન્ચિંગ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આયુષ્યભવ કાર્યક્રમનું વર્ચ્યુઅલ લોન્ચિંગ યોજાયો. કાર્યક્રમ આરોગ્યની તમામ યોજનાઓનો લાભ ગામજનોને મળશે. ગુજરાતની મુલાકાતે પધારેલા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે સમગ્ર દેશમાં આયુષ્યમાન ભવ કાર્યક્રમનું વર્ચ્યુઅલી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના મોરિયા બનાસ મેડિકલ કોલેજ ખાતે કલેક્ટર વરુણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આયુષ્યમાન ભારત યોજના અને આભા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અંગદાન અંગે સંકલ્પ લીધા હતા. આ અંગે કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું કે આરોગ્ય વિભાગની આયુષ્યમાન ભારત યોજના સહિત તમામ યોજનાઓનો લાભ લાભાર્થીઓને પોતાના ગામમાં જ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. તારીખ 2 ઓક્ટોબરના રોજ આયુષ્યમાન ગ્રામસભા અંતર્ગત ગામમાં લાભ લીધેલ લાભાર્થીના અનુભવ શેર કરી વધુમાં વધુ અને બાકી રહી ગયેલા લાભાર્થીઓ કાર્ડ મેળવે તે માટે પ્રચાર પ્રસાર કરીને જનજાગૃતિ હાથ ધરાશે અને જે ગામમાં 100% કામગીરી થઈ હોય તેમને પ્રોત્સાહિત કરાશે. આ ઉપરાંત દરેક તાલુકામાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાવાસીઓને રક્તદાન કરવાની અપીલ કરતા કલેક્ટરે કહ્યું કે લોકો રક્તદાન અંગને અંગદાન કરતા થાય એ માટે જિલ્લામાં 71 RBSK ટીમ દ્વારા 110 જેટલી હાયર એજ્યુકેશનની સંસ્થાઓમાં રક્તદાન અને અંગદાન અંગેની જાગૃતિ ફેલાવવામાં આવશે. જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોમાં આયુષ્યમાન મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 81 નિશ્ચય મિત્ર રજીસ્ટર થયેલ છે. આ તમામ નિશ્ચય મિત્ર દ્વારા 9 સપ્ટેમ્બર 2022 થી આજ દિન સુધી કુલ 7725 ન્યુટ્રિશન પોષણ કીટ આપવામાં આવી છે. પોષણ કીટમાં તેલ, મગ, ચણા, સિંગદાણા અને ઘઉંની સામગ્રી દર મહિને આપવાની હોય છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આગામી સમયમાં 300 થી વધારે નિશ્ચય મિત્ર નોંધાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અશોક રણાવાસિયા, ZSTV, બનાસકાંઠા.